નમસ્કાર મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર તમે ન્યૂઝની અંદર ઘણું બધી વાર જોયું છે કે ભાઈ હવે શાળાઓ છે એ પાછી બંધ થઈ શકે છે શું કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તો આ તમામે તમામ માહિતી છે એ આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ તો જોઈએ સૌથી પહેલાં જે પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ આપણી સામે આવેલી છે એના વિશે તો તમે જોયું છે કે ભાઈ ઘણી બધી શાળાઓ એવી છે રાજ્યની અંદર કે ભાઈ જેમાંથી કોરોનાના કેસ ઘણા બધા આવેલા છે અને એ પર્ટિક્યુલર વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવેલા છે તો આપણા માટે એક ગંભીર બાબત કહી શકાય કે ભાઈ માનું કે કોઈ શાળાની અંદરથી વિદ્યાર્થીના રિપોર્ટ પોઝિટિવ આવે છે તો શાળા બંધ કરવાની આવશ્યકતા છે બીજી વસ્તુ કે ભાઈ અત્યારે આપણે જોયું છે કે ગઈકાલના આજ ન્યૂઝમાં હતું કે ભાઈ અમદાવાદની અંદર નવા પાંચસો જેટલા કેસ છે કોવિડના પોઝિટિવ આવેલા છે તો એ પણ એક શક્યતા છે કે ભાઈ દિવસેને દિવસે કોવિડના કેસ વધી જાય છે અને એનું એક કારણ છે કે ભાઈ આપણે ઘણી બધી રીતે ફેલાતો કરેલો છે અને આપણે એનું કોઈ કહી શકાય કે ભાઈ કાળજી નથી રાખતા અને એના કારણે જ આપણે બધું ભોગવવાનું થતું હોય છે અને બીજી વસ્તુ કે ભાઈ હવે શાળાઓ બંધ થઈ શકે કે કેમ અને શું કોરોનાની ત્રીજી લહેર આવશે એના વિશે આપણે વાત કરીએ તો અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે વાત કરીએ તો અમે ન્યૂઝમાં જોયું છે કે ભાઈ જો અત્યારે પંદર તારીખ સુધીમાં એટલે કે પંદર જાન્યુઆરી સુધીમાં જો આ કેસ કંટ્રોલમાં રહેશે નવા કેસ નહીં વધે તો શાળાઓ બંધ કરવામાં નહીં આવે અન્યથા તો શાળા છે એ બંધ કરવાની જે કહી શકાય કે ભાઈ નોબત આવી શકે છે અને આપણે ઓફલાઈન જે અત્યારે ભણીએ છીએ એની જગ્યાએ ઓનલાઈન આપણે શિક્ષણ લેવું પડે છે તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે હજી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરી કે ભાઈ શાળાઓ બંધ રહેશે જ પણ જો કેસ વધે છે તો નિર્ણય લેવાઈ શકે છે કે ભાઈ અત્યારે શાળાઓ ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન લેવી તો એક આ નાનકડી અપડેટ હતી અને બીજી અપડેટ એ છે કે ભાઈ શું કોરોનાની ત્રીજી લહેર આવી શકે તો અત્યારે આપણે જોયું છે કે ભાઈ વાયરસ દ્વારા ફેલાતા રોગો છે બહુ ઝડપથી ફેલાતા હોય છે જેમ કો કોવિડ છે એમિક્રોન છે આ બધા ઘણા બધા આપણે જોયેલા છે અને એના કારણે આપણે કહી શકીએ કે ભાઈ જો આપણે પાલન નહીં કરીએ સોશિયલ ડિસ્ટન્સ છે અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ એને ફેલાતું અટકાવવાના પ્રયાસ નહીં કરીએ અને જાગૃત નહીં થઈએ તો ડેફિનેટલી કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે અને શાળાઓ બંધ થવાની વાત રહી તો પંદર તારીખ સુધીમાં કેસ વધશે તો બંધ થશે અન્યથા કોઈ શક્યતા છે નહીં અને આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે ચાલુ રહેશે તો એક નાનકડી બેટ હતી આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત